નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરિશ્રમ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આજે ધોરણ અગિયાર વિષય ઇકોનોમિક્સ પ્રકરણ અગિયાર આર્થિક વિચાર અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના ત્યાર પછી ગાંધીજી છે એના અર્થશાસ્ત્રની અંદર તેના વિષયો છે તેનો અભ્યાસ કર્યો હતો ગાંધીજી ગાંધીજીનો પરિચય ગાંધીજીના જીવનનામાં જે વિચારકો અને જે ગ્રંથનો પ્રભાવ છે તેનો આપણે અભ્યાસ કર્યો ગાંધીજીની જે મૂળ મુખ્ય આર્થિક વિચારો છે એની અંદર આપણે સર્વોદય શ્રમનું ગૌરવ યંત્રનો ઉપયોગ અને વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા સાદગી અને અપરિગ્રહ જેવા મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો હવે આપણે જે અભ્યાસ કરવો છે તે એની પછીનો જે મુદ્દો છે ત્રસ્ટિશીપ વાલીપણાનો સિદ્ધાંત ત્રસ્ટિશીપ વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજીએ આપેલા આર્થિક વિચારો અને સિદ્ધાંતો પૈકી તેમણે રજૂ કરેલો ત્રસ્ટિશીપ વાલીપણાનો સિદ્ધાંત ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ઈસો ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઈ છે તે સઘળું એટલે બધું ઈશ્વરથી વ્યાપ્ત છે ઉપ ઈસો ઉપનિષદની અંદર એવું કહેવામાં આવ્યું કે આ જગતમાં જે કાંઈ છે તે બધું ઈશ્વરનીથી વ્યાપ્ત છે ઈશ્વરથી પ્રાપ્ત થયેલું છે એટલા માટે પ્રથમ તેનો ત્યાગ કરીને પછી જ ભોગવ પહેલાં એનો તું ત્યાગ કર પછી તું ભોગવ આ બુનિયાદી વિચાર અને ભગવદ્ ગીતાના અપરિગ્રહના સિદ્ધાંતથી ભગવદ્ ગીતાની અંદર શું આપ્યું અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતાં વધારે તમારે સંગ્રહ કરવો નહીં પ્રેરાઈને ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત રજૂ કર્યો આ સિદ્ધાંત સાવ સરળ છે જેમ કે કોઈ એક વ્યક્તિને વારસમાં વેપાર ઉદ્યોગ દ્વારા શું વારસમાં વેપાર ઉદ્યોગ દ્વારા વિપુલ સંપત્તિની માલિકી મેળવી વિપુલ એટલે મોટા પ્રમાણમાં જે સંપત્તિ છે એની એને માલિકી મળી તો એ મિલકતની કાયદેસરની માલિકી ભલે કોની હોય એ વ્યક્તિની રહે પરંતુ દેશના લાખો માણસોને સૌમાનપૂર્વક જીવવા માટે જેટલું જરૂરી છે તેટલું જ મેળવવાનો તે વ્યક્તિને અધિકાર છે શું કીધું કે મોટા પ્રમાણમાં માલિકી સંપત્તિ મેળવી હોય પણ એ મિલકત કાયદેસર એ વ્યક્તિની જ રહે પરંતુ દેશના લાખો માણસોને સ્વભાન સ્વમાનપૂર્વક જીવવા જેટલું જરૂરી છે તેટલું જ મેળવવાનો એ વ્યક્તિને અધિકાર છે કે જેટલું એને જીવવા માટે જરૂરી છે એટલો જ તેને મેળવવાનો અધિકાર છે તે સિવાય બાકીની મિલકત વાસ્તવમાં સમાજની માલિકીની જ છે આપણે ભલે મિલકતમાં બી પણ આપણે એમાંથી જેટલી વસ્તુઓ વાપરી એટલો જ જરૂર છે એટલો જ મેળવવાનો આપણે અધિકાર છે બાકી જે મિલકત વાસ્તવમાં હું છે માલિકી છે અને તેથી જ તેનો ઉપયોગ અને વહીવટ એ વ્યક્તિએ સમાજના કલ્યાણ માટે કરવો જોઈએ જે મિલકત તમને મળી છે એમાંથી તમારી જરૂરિયાત પૂરતો તમારે તેનો ઉપયોગ કરવાનો છે બાકીની જે મિલકત છે જે માલિકી છે એ તમારે તેનો ઉપયોગ કોના માટે કરવાનો છે વ્યક્તિ અને સમાજના કલ્યાણ માટે થવો જોઈએ આ મિલકતનો તે જાણે કે ટ્રસ્ટી એટલે વાલી હોય એવી રીતે તેને વર્તવું જોઈએ કે આ મિલકત છે એનો કોણ છે ત્રસ્ટી છે કે વાલી હોય એ રીતે તેને વર્તવું જોઈએ આ સંદર્ભોમાં ગાંધીજીએ મૂડી પતિઓને ટ્રસ્ટી બનાવવાની સલાહ આપે છે કે મૂડી પોતે જેની અંદર મિલકત ધરાવના છે માલિકી છે સંપત્તિ છે એનો જે માલિક છે મૂડીપતિ છે એને ટ્રસ્ટી બનવાની સલાહ આપી કે તમે ટ્રસ્ટી બનો અને તમારી જે મિલકત છે માલિકી છે એ લોકોને માટે ઉપયોગમાં લો વ્યક્તિને મેળવવાનો અધિકાર છે પોતાની સંપત્તિ વહીવટદાર તરીકે તેમને સાલું રહેવા દેવામાં આવશે તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સંપત્તિમાં વધારો કરી શકશે પણ તે વધારાના પોતાનો નફા માટે નહીં જોઈ સંપત્તિમાં વધારો કરે પણ નફો એ પોતાના માટે નહીં કોના માટે પોતાના માટે નહીં સમજ સમસ્ત પ્રજાના કલ્યાણ માટે કોઈનું પણ શોષણ કર્યા વગર થવો જોઈએ શું કીધું સંપત્તિમાં વધારો કરવાનો વપરાશ કરવાનો પરંતુ એ રીતે એનો ઉપયોગ કરવાનો કે કોઈનું શોષણ કર્યા વગર વધારો થવો જોઈએ તેવું ગાંધીજી માનતા કોણ માનતા ગાંધીજી છે એવું માનતા હવે ગાંધીજીએ રજૂ કરેલા સ્ટીપ વાલીપણાના સિદ્ધાંતના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે પહેલો મુદ્દો એ છે કે ધનિકોનું હૃદય પરિવર્તન શક્ય છે જે ધનિક લોકો છે એનું હૃદય છે જે વિચારો છે એનામાં પરિવર્તન શક્ય છે ગાંધીજી સત્ય અને અહિંસાના પૂંજારી હતા હંમેશા એ તેઓ સત્ય અને અહિંસા છે કોઈની હિંસા ન કરવી તેમાં માનતા આ વિચારોના પાયા પર તેમણે ત્રસ્તી શિપનો સિદ્ધાંત રજૂ કર્યો છે સત્ય અને અહિંસા ઉપર જ તેના વાલીપણાનો સિદ્ધાંત છે તે રજૂ કર્યો છે તેમણે રજૂ કરાયેલા આ સિદ્ધાંતમાં ધનિકોના હૃદય પરિવર્તન પર રસાયેલો છે ગાંધીજીઓના મતે ધનિકોએ ઉદારતા દાખવીને ધનિકોએ શું કરવાનું ઉદારતા દાખવીને પોતાની પાસેની જે મિલકત છે સંપત્તિ છે તેનો ઉપયોગ સમાજના લાભ માટે કરવો જોઈએ કે ધનિક લોકો છે તેની પાસે જે સંપત્તિ છે તેનો ઉપયોગ એને શેના માટે કરવો જોઈએ સમાજના લાભ માટે કરવો જોઈએ તેમજ ધનિકોએ તેમની પાસેની સંપત્તિના ખરા માલિક પોતે નથી જે આ સંપત્તિ જે મેળવી છે એનો ખરો માલિક નથી પણ સમાજ તેનો સાસો માલિક છે તેવી રીતે વર્તવું જોઈએ કે મને જે સંપત્તિ મળી છે એનો માલિક હું નહીં પણ સમગ્ર સમાજ છે સમગ્ર સમાજ વતી હું ધનિક બનો છું તો એ રીતે તેને વર્તન કરવું જોઈએ આમ આ સિદ્ધાંત ધનિકોના હૃદયમાં પરિવર્તન ખૂબ જ શ્રદ્ધા રાખે છે જો આવી રીતે આ સિદ્ધાંતનો અમલ કરશે તો ધનિક છે એના હૃદયની પરિવર્તનની અંદર શ્રદ્ધા રાખે છે અને તે દ્વારા જ ધનિકો પોતાની સંપત્તિનો ઉપયોગ સમાજ કલ્યાણ અર્થે કરવા મનાવી શકાશે તેમ ગાંધીજી માનતા જો આ વિચારથી ધનિકો છે એના હૃદયની અંદર પરિવર્તન આવશે અને વિચારોમાં જો પરિવર્તન લાવશું તો એ સંપત્તિનો ઉપયોગ આપણે છે એ પ્રજા માટે ચોક્કસ આપણે કરી શકશું હવે છે હકના બદલે ફરજો શું કીધું હકના બદલે ફરજો બીજો વિચાર છે ગાંધીજીએ ત્રસ્તી સ્થિતિના સિદ્ધાંતમાં સંપત્તિ કે મિલકતની માલિકીના હકને બદલને આ મારો હક છે એમ નહીં પણ એ આપણી ફરજ છે ફરજ ઉપર વધારે ભાર મૂક્યો છે ધનુકો ધનિક લોકો છે પોતાની સંપત્તિનો સમાજ માટે મહત્તમ ઉપયોગ થાય કે મારી જે સંપત્તિ છે તેનો ઉપયોગ વધારેમાં વધારે સમાજ માટે થાય એ રીતે તેના માલિકે ફરજ અદા કરવી જોઈએ એવું ગાંધીજી છે એ માનતા હતા કે ધનિક લોકો પોતાની સંપત્તિ છે એ સમાજ માટે વધારેમાં વધારે ઉપયોગ થાય એ રીતે માલિકી છે એ રીતે અદા કરવી જોઈએ એવું ગાંધીજી છે એ માનતા કે આપણો હક નહીં પણ આપણી ફરજ છે કે સમાજ માટે મારે મારી સંપત્તિનો ઉપયોગ કરવો એ મારી ફરજ છે એવું ગાંધીજી ઈચ્છતા ત્રીજો વિષય છે લોકમતની જાગૃતિ લોકોની અંદર જાગૃતિ લાવી વાલીપણાના સિદ્ધાંતનો અમલ માત્ર કાયદા દ્વારા જ થઈ ન શકે એના માટે આપણે કાયદો ઘડાવી દઈએ અને લોકો અમલ કરે એવું શક્ય નથી અથવા ન પણ થઈ શકે જેમ કે કાયદામાં બળ અને ભાવ હોય છે ફરજિયાતપણે પણ તમારે એનો શું કરવો પડે અમલ કરવો પડે પરંતુ ગાંધીજીએ લોકમતની જાગૃતિ દ્વારા ગાંધીજીએ આ સિદ્ધાંત અમલ કાયદા દ્વારા નહીં પરંતુ પ્રેમ હૃદય પરિવર્તન દ્વારા અમલમાં મૂકવાની હિમાયત કરી કે એના પર કાયદો ઘડીને તમારે અમલમાં નથી મૂકવાનો પણ લોકોમાં જાગૃતિ લાવીને લોકોને સમજાવીને એના પ્રેમ દ્વારા હૃદય પરિવર્તન દ્વારા આ અમલ મૂકવાની હિમાયત કરી અને ગાંધીજીએ કેળવણી અને લોકમતની જાગૃતિનો માર્ગ પણ બતાવ્યો હતો તમે આવી રીતે લોકોની અંદર જાગૃતિ લાવીને પણ કામ કરી શકો છો એવું એ બતાવ્યું એની પછીનો છે સમગ્ર સમગ્ર સમાજ હિતનું મહત્વ આ સિદ્ધાંતમાં અમુક થોડીક વ્યક્તિઓને હિત કરતા સમગ્ર સમાજના હિતને વધારે મહત્વ આપવામાં આવે તેવું ગાંધીજી કે આ સિદ્ધાંતનો હેતુ શું અમુક વ્યક્તિઓને જ લાભ થાય એવું નહીં સમગ્ર સમાજ છે તેના હિતને વધારે મહત્વ આપવામાં આવે તેવું ગાંધીજી ઈચ્છતા તેથી સમાજના ખૂબ જ મોટા વર્ગની જરૂરિયાતને અનુલક્ષીને વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ એ ઉપર પણ ગાંધીજીએ શું કર્યો છે ભાર મૂક્યો છે એની પછીનો વિચાર છે ત્રષ્ટીવાલીને વળતર શેનો છે ત્રસ્ટી વાલીને વળતર મિલકત કે સંપત્તિનો માલિક જ્યારે સંપત્તિના ત્રસ્ટી તરીકે કાર્ય કરે ત્યારે તેના કાર્ય માટે વળતરની જોગવાઈ રાજ્યે નક્કી કરવી જોઈએ તેમ ગાંધીજી માનતા હતા રાષ્ટ્રીયકરણનો વિરોધ આર્થિક સમાનતા લાવવા માટે ખાનગી મિલકતના હકતની નાબૂદી કે ઉપાદના સાધનોના રાષ્ટ્રીયકરણની ગાંધીજી ક્યારેય પણ તરફેણ કરતા ન હતા કારણ કે રાષ્ટ્રીયકરણ કરવાથી તો વ્યક્તિ વિરુદ્ધ રાજસત્તામાં વધારો થશે તેથી લોકોમાં નૈતિકતાનો ભાવ ઓછો થશે માટે ગાંધીજી આ સિદ્ધાંતના અમલમાં તે કહે છે હું મૂડીપતિ અને જમીનદાર પાસે જમીન રહેવા દઈ દઈશ પરંતુ તેમની મિલકતના તેઓ ત્રષ્ટિ છે એમ સ્વીકારવા તેને સમજાવીશ જે મોડીપતિ છે જમીનદાર છે એને જમીન આપવાની નથી પરંતુ એ જમીનનો ઉપયોગ છે એ સમાજ માટે માટે છે એમ સમજાવશે એટલે ગાંધીજીએ રાષ્ટ્રીયકરણનો શું કર્યો વિરોધ પણ કર્યો એની પછીનો વિચાર છે વારસદારની ટ્રસ્ટી શિપના સિદ્ધાંત માટે વારસદાનો પ્રશ્ન પણ સંકળાયેલો છે જેઓ સંપત્તિના કાયદેસરના માલિક હોય તેઓ સંપત્તિને વાલી રહે તેમ ગાંધીજી ઈચ્છે છે કે જે સંપત્તિ છે એનો માલિક પોતે રહે એવું જ ઈચ્છે છે આમાં વાલી તરીકેનો અધિકાર રાજ્ય કે સમાજને સોંપવાની જરૂર નથી મિલકતના માલિકે સમાજના ત્રસ્તી બનીને વર્તવાનું છે જેથી આ મિલકતનો સાસો વારસદા પછી સમાજ જ બને છે પરંતુ તેના સંપત્તિના માલિકના અવસાન બાદ જેની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરે તે નવા ટ્રસ્ટી તરીકે કામ કરશે જેમ કે મૃત્યુ પામેલ ટ્રસ્ટી સાસો માલિક ન હતો તેમ નવો ટ્રસ્ટી પણ સંપત્તિનો સાસો માલિક બનતો નથી તેમ છતાં રાજ્ય કે સમાજે તેની સંપત્તિ જપ્ત કરવી નહીં તેવું ગાંધીજી જણાવે છે કાયદા કે રાજ્યની મંજૂરી દ્વારા વારસદાર છે એ નક્કી કરવું જોઈએ ગાંધીજી સંપત્તિના માલિકને વારસદાર નિયમોનો અધિકાર આપવાનું કહે છે સાથે સાથે તે માટે રાજ્યના નિયંત્રણની પણ હિમાયત કરે છે એના માટે સરકાર છે એના માટે શું કરે છે નિયંત્રણ પણ કરે છે રાજ્યનું નિયંત્રણ રાજ્યનું નિયંત્રણ મૂડીપતિઓ જ્યારે સંપત્તિના ત્રષથી વાલી તરીકે વર્તવવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ગાંધીજીએ ખાનગી મિલકતના ઉપયોગ પર રાજ્ય નિયંત્રણ રાખે કેટલાક વિશિષ્ટ સંજોગોમાં ખાનગી મિલકત ઓછામાં ઓછી હિંસા વાપરીને રાજ્ય હસ્તક લેવામાં આવે તે વાતને માન્ય ગણતા સંપત્તિના માલિક પાસે સંપત્તિ કયા માર્ગેથી આવી છે તેની પણ રાજ્ય દ્વારા તપાસ થવી જોઈએ જરૂર જણાય ત્યાં મિલકત વળતર આપીને વળતર આપ્યા વગર રાજ્ય મિલકત લઈ લેવી જોઈએ સાથે સાથે ગાંધીજીએ બધા જ પ્રકારની મિલકત જપ્ત કરવાનું નથી કહ્યું તે પણ વાત ધ્યાનમાં રાખવી જોઈએ ત્રસ્ટીશીપના સિદ્ધાંત સંદર્ભે ગાંધીજીએ આર્થિક પ્રવૃત્તિને ત્રણ ક્ષેત્રોમાં દર્શાવ્યા છે ખાનગી ક્ષેત્ર ત્રસ્ટીશીપનું ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્રે કામ કરશે ત્રસ્ટી સીપ છે એનું ક્ષેત્ર કામ કરશે અને જાહેર ક્ષેત્ર છે એ પણ કામ કરશે આ ત્રણ જે સિદ્ધાંતો છે એ ગાંધીજીએ આર્થિક પ્રવૃત્તિ તરીકે દર્શાવ્યા છે ઉપરુક્ત મુખ્ય જે ગાંધીજીના વિચારો છે એ ઉપરાંત ગાંધીજી સ્વદેશી સહકાર નાના ઉદ્યોગો ગ્રામ સ્વરાજ્ય આર્થિક સમાનતા ગ્રામ ઉદ્યોગો વસ્તી સ્ત્રીઓનો દરજ્જો જેવી અનેક બાબતો સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે તેમના વિચારો સામૂહિક એટલે સમાજના કલ્યાણકારી ભાવના સાથે માનવતાવાદી છે વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારો આધાર લઈને ઘણા અશાસ્ત્રી વિશ્વ માટે નવી આર્થિક પદ્ધતિની પણ તરફેણ કરી છે ગરીબી બેકારી અસમાનતા સત્તાનું કેન્દ્રીકરણ વગેરે અનેક સમસ્યાનો ઉકેલ ગાંધીજીના વિચારોમાંથી આપણને માર્ગદર્શન મળી રહે